खेड़ा आयुर्वेदिक पीणा थी शंकास्पद मौत नो मामलो खेड़ा जिला आरोग्य अधिकारी द्वारा कार्यवाही हाथ धरवामां आवी। आरोग्य अधिकारी द्वारा बे होस्पिटल ने नोटिस फटकारवामां आवी छे। नड़ियादनी महागुजरात अहमदाबादनी वेद होस्पिटल ने नोटिस फटकाराई। असरग्रस्तोना मौत थी पछता परिवार ने मृतदेह सौंपी देवायो। पोलीस के आरोग्य विभाग ने कोई पण जानकारी न अपाई। शंकास्पद मौत मामले पोलीस अने आरोग्य तंत्र जाण हतुं। जिला आरोग्य अधिकारी डॉक्टर ध्रुव ए द्वारा नोटिस पाठवामां आवी छे। જ્યાં ખેડાનો આ મામલો, જ્યાં સિરપનો આ મામલો, જેમાં પાંચ લોકોના શંકાસ્પદ મૃત્યુ નિપજ્યા હતા, જેમાં હવે નોટિસ ફટકારવામાં આવી રહી છે। જ્યાં વધુ સમાચાર જે હાલમાં સામે આવી રહ્યા છે, જેમાં નોટિસ ફટકારવામાં આવી અને તે સાથે જ વાત કરવામાં આવે ખેડાની જે ઘટના બાદ હવે તંત્ર દોડતું થઈ ચૂક્યું છે। જ્યાં દરેક જગ્યાએ હાલ તો આ સિરપને લઈ અને દોડધામ જોવા મળી રહી છે। આજ મુદ્દે વધુ વિગત સાથે સંવાદદાતા વિજય રાઠોડ જોડાઈ ચૂક્યા છે। જે વિજય, જે સમાચાર સામે આવી રહ્યા છે, જે આયુર્વેદિક પીડાથી શંકાસ્પદ મોતનો મામલો હતો, તેમાં હવે આરોગ્ય અધિકારી પણ કાર્યવાહી શરૂ કરી છે, શું છે વધુ વિગત? જી, મને ચોક્કસ થી વાત કરીએ તો જે ખેડાની અંદર જે નડિયાદ ને બિલોદરા ગામ છે ને જે પેલું ગામ છે તેની અંદર પાંચ લોકોના જે આયુર્વેદિક પીણાથી મોત થયા મામલાની અંદર એક મોટા સમાચાર અત્યારે આવ્યા છે। ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી છે, તેમણે જે હોસ્પિટલ હતી જે હોસ્પિટલોને નોટિસ ફટકારી છે અને નોટિસ ફટકારી અને કાર્યવાહી કરવાની આદેશ કર્યા છે। એટલે અત્યારે તપાસ ચાલશે અને ત્યારબાદ જે હોસ્પિટલો છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કારણ કે જે લોકોએ આ કેફી પદાર્થ જે સિરપ છે જે પીતી હતી અને પીધા બાદ તે લોકોની તબિયત લથડી હતી અને તે લોકોને જ્યાં મહાગુજરાત હોસ્પિટલ છે અને અમદાવાદ જે વેદ હોસ્પિટલ છે તેની અંદર જે લાવવામાં આવ્યા હતા અને ત્યારે હોસ્પિટલે તે લોકોને સારવાર કર્યા બાદ તેમનું મૃત્યુ હતા, તે લોકોને પરિવારને બોડી સોંપી દીધી। પરંતુ બોડી જે હોય છે તેનો પીએમ કરવાનો હોય છે, તેઓ એક સરકારી નિયમ હોય છે, પરંતુ આ લોકોએ સરકારી નિયમનું ઉલ્લંઘન કર્યું છે હોસ્પિટલોએ। એટલે અત્યારે આ જિલ્લા આરોગ્ય અધિકારી છે તેમણે આ જે હોસ્પિટલો છે તેને નોટિસ ફટકારવામાં આવી છે। જી બિલકુલ વિજય, અને આરોગ્ય અધિકારી દ્વારા નોટિસ તો ફટકારાઈ છે, પરંતુ જે આ સિરપ કાંડનો મામલો છે એમાં હવે SIT ની રચના કરવામાં આવી રહી છે। SIT માં કયા કયા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો? જી બિલકુલ, ચોક્કસ થી વાત કરીએ તો જે આ સિરપ કાંડ ની અંદર કેટલા જે આરોપીઓ છે શું છે તેની ચોક્કસપણે તપાસ થાય અને વહેલી તકે તપાસ થાય અને તે મામલે ખેડા જિલ્લા પોલીસ દ્વારા SIT ની રચના કરવામાં આવી છે। આ SIT રચનાની અંદર એક DYSP અને બે PI અને એક PSI ની આની અંદર રચના કરવામાં આવી છે અને અત્યારે આ તમામ અધિકારીઓ છે અત્યારે દરેક એંગલ ની તપાસ કરી રહ્યા છે કે આ જે સિરપ છે તે ક્યાંથી આવી અને કોણ કોણ વેચતું હતું અને તે ડુપ્લિકેટ હોવાનો પણ અત્યારે ખુલાસો થયો છે। એટલે બધી જ તપાસ અત્યારે ચાલુ છે, ટૂંક સમયમાં ખૂબ આની અંદર બીજા પણ આરોપીઓ ઝડપાઈ શકે છે અને એ લોકોની પણ અટકાયત થઈ શકે। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે જે SIT ની ટીમ છે તે અત્યારે દરેક એંગલ થી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં કોઈ નવો વળાંક પણ આની અંદર આવી શકે છે। જી બિલકુલ, તપાસમાં વળાંક તો સામે આવશે જ। અત્યારે હવે આક્ષેપ પ્રત્યાક્ષેપના દોર પણ ચાલી ગયા, જ્યાં કોંગ્રેસ કહી રહી છે કે પોલીસ હવે ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી, કારણ કે પોલીસની કાર્યવાહી હવે સામે આવી, પહેલા શું કરતી હતી પોલીસ? બિલકુલ, ચોક્કસ થી વાત કરીએ તો પોલીસ જે પોલીસ વિભાગ છે તે પણ અત્યારે તપાસ કરી રહ્યું છે દરેક એંગલ થી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસ જે અત્યારે આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસ ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલવાની અંદર અત્યારે વાત થઈ રહી છે, કોંગ્રેસ પણ અત્યારે આક્ષેપ કરી રહ્યા છે। આ બાજુ જે પોલીસ છે અત્યારે તપાસ કરી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં લાગી રહ્યું છે કે આ મામલે તપાસ જયારે તપાસ થશે વધારે અને જયારે જે લોકો છે તેમની અટકાયત કરવામાં આવી છે, એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે થોડા સમયની અંદર જે ખેડા જિલ્લા પોલીસ છે તે FIR પણ દાખલ કરી શકે છે અને આની અંદર જે પણ કસૂરવારો છે તે લોકોની પોલીસ એમના વિરુદ્ધ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકે છે। પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક આક્ષેપો અત્યારે પણ થઈ રહ્યા છે, જે વિપક્ષ છે કોંગ્રેસ છે તે અત્યારે પોલીસ ઉપર અને સરકાર ઉપર આક્ષેપ કરી રહ્યો છે કે પાંચ લોકોનો જે મોતનો મામલો છે તેની અંદર હજી પણ બે લોકો અત્યારે સારવાર લઈ રહ્યા છે અને કદાચ મૃત્યુઆંક પણ આવતા સમયે વધી શકે છે। એટલે ક્યાંક ને ક્યાંક આ એક ચિંતાનો વિષય છે અને આની અંદર સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ અને જે કસૂરવારો છે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ। જી બિલકુલ વિજય, આભાર તમામ વિગત આપવા બદલ। વિગતો સામે આવી રહી છે, જ્યાં તપાસ તો થવી જરૂરી છે, પરંતુ હવે તપાસ તો શું મતલબ જ્યારે તે ઘટના ઘટી ગઈ।
आरोग्य विभाग ने सूचना मिली थी दरेक जे बे जगह थी अपने बिलोदरा ने बगड़ू एनी अंदर अपने अमारी जे पीएससी नी टीमो हती एमने द्वारा तपास करवामां आवी कि बीजा कोई केस तो नथी अने कोई सारवार हेठळ नथी तो एनी अंदर अमने जे माहिती मळी एनी अंदर पांच केस मळ्या बे त्रण बिलोदरा में ने बे बगड़ू में अने ए पछी बीजा कोई केस अमने मळेल नथी। साथे साथे आमा जे कामगिरी कर्या पछी आ जे डेथ थई एनी अंदर पछी हॉस्पिटलों ने भी तपास करवामां आवी तो एवो जाणवा मळेल कि ए हॉस्पिटलों ए आ मरी जानार जे लोगों छे एमना पोस्टमार्टम कर्या नथी अने नथी एमने आरोग्य तंत्र के पोलीस के बीजे कोई एजेंसी ने जाण करी एटले ए लोगों ने आपणे नोटिस आपी छे कि आ तो ठीक छे कि सेल्फ लिमिटिंग हतो पण कोई आवो मोटी बीमारी होय अथवा कोई नवी बीमारी होय एनाथी कोई व्यक्तिओ मरी जाए आ बाबतनी कोई इन्फॉर्मेशन ना होय तो आरोग्य तंत्र कोई कामगिरी नहीं करी शके अने कोई बीजो प्रश्न होय तो पुलिस ने भी कामगिरी करवानी होय छे तो ए ना करी शके। आरोग्य विभाग ने सूचना मळी थी दरेक जे बे जग्या हती आपणे बिलोदरा अने